વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી જીરા મસાલા પૂરી બનાવવાના છીએ. તો એના માટે આપણે અહીંયા 2 કપ જેટલો લોટ લઈ લીધો છે અને સ્વાદનું જે મીઠું જે મસાલાની જરૂર પડશે એ મસાલામાંથી ઉપયોગ કરશું. લોટ બાંધવા માટે પાણી અને તળવા માટે તેલ. અહીં આપણે 1 ચમચી જેટલું જીરું લીધું છે, તો એકદમ સરસ મસળીને આપણે આમાં ઉમેરી દઈશું જીરુંને. તો એકદમ મસ્ત એવો આપણો જીરુંનો સ્વાદ આવશે. તો હું રવો બતાવતા તમને ભૂલી ગઈ હતી, તો અહીં આપણે 2 ચમચી જેટલો રવો ઉમેરશું. તો એનાથી આપણે પૂરી એકદમ મસ્ત ખસ્તા બનશે. રવો ઉમેરી દઈશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. એટલે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલી હિંગ, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર ઉમેરશું. તો અહીં આપણે 2 પાવરા જેટલું તેલ ઉમેરશું, એટલે કે 1 નાના ચમચા જેટલું તેલ ઉમેરી અને સરસ આપણે મોણ આપીને મિક્સ કરી દેશું. તો આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી લેવાનો છે. એકારે પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરીને કઠણ એવો લોટ આપણે બાંધવાનો છે. આપણે મેંદાના લોટમાંથી પણ જીરા મસાલા પૂરી બનાવેલી છે. આજે આપણે ઘઉંના લોટમાંથી જીરા મસાલા પૂરી બનાવીએ છીએ ને આમાં પણ મુઠ્ઠી પડતું જ આપણે મોણ ઉમેરવાનું છે અને પછી જ લોટ બાંધવાનો, તો જ મસ્ત એવી પૂરી આપણી તૈયાર થાય છે અને આ લોટને કઠણ બાંધવાનો હોય છે. અહીં આપણો લોટ બંધાઈ ગયો છે, આવો કઠણ આપણે લોટ બાંધવાનો, ભાખરી જેવો, ભાખરીથી સે જેવો ઢીલો બાંધો તો પણ ચાલે અને ભાખરી જેવો બાંધો તો પણ ચાલે, એવો મસ્ત એવો લોટ બાંધી અને સેજ આપણે તેલવાળા હાથ કરીને 5 મિનિટ આપણે રેસ્ટ કરવાનું છે. ઢાંકીને આપણે 5 મિનિટ રેસ્ટ કરવા દેશું. તો રેસ્ટ લોટ થતો તો એને 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને લુવા બનાવી લેશું. આ પૂરી મારા પરિવારની સન્ડે સ્પેશિયલ છે. અમારા ઘરે દર રવિવારે બાળકોને નાસ્તામાં આ ભાવે છે, તો અમારા ઘરે દર રવિવારે વર્ષોથી આ બને છે. જોકે આવી રીતે રોલ બનાવી અને નાના નાના અવડા લુવા આપણે કરી લેવાના છે, એટલે કે ગોયણા કરી લેવાના છે. આ રીતે આપણે ગોળને લુવાને પ્રેસ કરીને ગોળ કરી અને પૂરીને વણી લેવાની છે. આવી રીતે બસ આપણે પૂરીને વણી લેવાની છે. આમાં આપણે કાપા નથી પડવાના, આમ જ વણવાની છે. આવી જ રીતે આપણે બધી પૂરીને વણતા જશું અને તળતા જશું. આપણે અહીંયા 5 મિનિટ આપણે લોટ રેસ્ટ થતો હતો ત્યાં સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અને તેલ પણ સરસ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પૂરીને તેલની અંદર ઉમેરી દઈશું.
તો બધી સાઈડથી ફેરવતા ફેરવતા સરસ આપણે પૂરીને તળી લેવાની છે. તો ઉપરથી એવી સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આ પૂરી થાય છે. તો સવારે નાસ્તો કરવામાં આ પૂરીમાં ખૂબ જ મજા આવે છે. તો આવી જ રીતે આપણે બધી પૂરીને તૈયાર કરી લેવાની છે. તો તૈયાર છે અહીં આપણી ઘઉંના લોટની જીરા મસાલા પૂરી. આ સવારના નાસ્તો કરવામાં ખૂબ જ મજા આવે છે. ચા સાથે પણ ખાઈ શકો અને શ્રીખંડ પૂરી હોય તો પણ તમે આ પૂરીને ખાઈ શકો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.